वरणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण श्रीस्वामिनारायणभगवाननी શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃતસાગર પૂર પાંચમું તરંગ સત્તરમું ભગવાન શ્રીહરિ મોડા ગામમાં રૂપારેલ નદીમાં સ્નાન કરે છે અને મોક્ષની અદ્ભુત વાત કરે છે આવો શ્રી પ્રસન્ન હોય કે ઉઠે સ્નાન કરણ પ્રસન્ન હોય કે ઉઠે સ્નાન કરણ સંત નૃપ હરિજન સબ ચલેસો મોણ ભગવાન શ્રીહરિ પ્રસન્ન થઈને સ્નાન કરવા માટે ઉઠ્યા સંતો દરબારો અને બીજા ભક્તો હરખભર્યા ચાલ્યા આજ અતિ આનંદ ઉભરાણો છે અંગમાં સમાતો નથી કારણ કે ધોળના રાગના ઘણા કીર્તન ગવાયા ત્યારે તે સાંભળીને કેટલાક ને તો સમાધિ થઈ ગઈ ભગવાન સાક્ષાત બિરાજમાન હોય ભગવાનની મૂર્તિને ધારનારા બ્રહ્મનિષ્ઠ એકાંતિક સત્પુરુષો હાજર હોય દાદા અને પછી ધોળના ગીત ગવાતા હોય હા ધીમા અવાજે વિલંબિત લયમાં જે લગ્નના માંગલિક ગીતો ગવાતા ને એ રાગનું નામ છે ધોળ રાગ એવા અદભુત કીર્તનો ગવાતા હતા આવું મંગલ નહીં અતિ મંગલમય વાતાવરણ હતું લોકોને સમાધિ થવા લાગી બોલો ભગવાનની મૂર્તિમાં એનો પ્રાણ ચોટી ગયો મન ચોટે સમાધિ નથી આત્મા જ્યારે પરોવાઈ જાય ને મૂર્તિમાં એનું નામ સમાધિ છે આપણે તો મહેનત કરીએ છીએ આપણી આંખ સ્થિર થાય આપણે તો મહેનત કરીએ છીએ આપણું મન સ્થિર થાય મણિલાલ ભાલજા સાહેબ ખૂબ સરસ વાત કરતાં મને ગમી અતિ ગમી એમની વાત સાધકે હંમેશા સાધનામાં બેસે ત્યારે પોતાના શરીર ઉપર કાબૂ મેળવવો જોઈએ આપણે માનસી પૂજા કરવા બેસીએ આપણું શરીર હલે નહીં પૂજા કરવા બેસીએ સ્થિર થઈને અતિ સ્થિર થઈને કારણ કે પહેલા શરીર સ્થિર થાય પછી ઇન્દ્રિયો સ્થિર થાય દર્શન કરતા હોઈએ ત્યારે આંખ વચનામૃતમાં પણ મહારાજે વાત કરી હશે મૂર્તિ સામુ જોયા કરવું આંખ બળવા લાગે તો પણ આંખમાં પલકારો ન મારવો આંખમાંથી પાણી પડે તો પણ પલકારો ન મારવો આવી રીતે નેત્ર ઇન્દ્રિયને સ્થિર કરી દંડ આપી પનિશમેન્ટ કરી અને ભગવાનની મૂર્તિને જોવામાં આવે ને આંખની ગરમી નીકળી જાય દાદા આંખના નંબર હોય ને આવી રીતે ત્રાટક કરો જતા રે દંડ નથી આ તો દવા છે અમારા સંતોના નંબર જુઓ તમે આવે છે અમારે કેટલું વાંચવાનું હોય છે અમુક પ્રકારની સાધના જો કરવામાં આવે ને તો દવાની જરૂર જ નથી પડતી પેલા દેહ સ્થિર થાય પછી ઇન્દ્રિયો સ્થિર થાય ત્યાર પછી અંતઃકરણ સ્થિર થાય અને ત્યાર પછી આત્મા સ્થિર થાય ભગવાનની મૂર્તિમાં આપણે આત્માને ચોંટાડવાનો છે ત્યાં સુધી આપણે મહેનત કરવી પડશે લોકોને સમાધિ થવા લાગી બોલો સાહિત્યકારોએ સરસ લખ્યું છે આજે પહેલી મેનો દિવસ છે દાદા ગુજરાતનો જન્મ દિવસ આપણે બધા ગુજરાતી છીએ આપણા મહારાજ પણ ગુજરાતીમાં વચનામૃત બોલ્યા એટલે મહારાજ પણ ગુજરાતી કહેવાય ગુજરાતીપણાનો તો આપણને ગૌરવ થોડું હોવું જોઈએ આનંદની વાત એ છે ગુજરાતી સાહિત્ય ગદ્ય ને પદ્ય બે ભાગમાં વેચાયેલું છે પદ્ય સાહિત્યનો ઇતિહાસ બહુ પુરાતન છે પણ ગદ્ય સાહિત્ય ગુજરાતીનું એનું શુદ્ધ સ્વરૂપ સૌથી પ્રથમ ઐતિહાસિક સ્વરૂપ વચનામૃત છે દાદા ગુજરાતી ગદ્ય સાહિત્યનો સર્વપ્રથમ ગ્રંથ એટલે વચનામૃત એટલે એમ કહી શકાય કે ગુજરાતી ભાષાને જન્મ આપવા માટે સૌથી પ્રથમ સ્વામિયણ સંપ્રદાયનું યોગદાન છે અપભ્રંશ ગુજરાતી હતી દાદા શુદ્ધ ગુજરાતી નહોતી સમજો હું જતી હતી બરાબર ગુજરાતી હિન્દી મિક્સ એવું બધું હતું હું જાતા થા એવું બધું હતું પણ શુદ્ધ ગુજરાતીનું જે સ્વરૂપ હતું એ સર્વપ્રથમ વચનામૃત ગ્રંથ દ્વારા પ્રગટ થયું ગદ્ય સાહિત્યમાં કેટલું વિશુદ્ધ સ્વરૂપ વચનામૃતનું ગુજરાતી જેવું સચોટ છે એવું સચોટ ગુજરાતી આજે તમે લખવા જાઓ તો ન લખી શકો આજે ગુજરાતનો જન્મદિવસ છે ગુજરાતી ભાષા પણ જોડે જ કહેવાય ને દાદા ત્યારે આપણે મહારાજના ચરણોમાં વંદન કરી શ્રીજી મહારાજના અનંત ઐશ્વર્યો છે એમાં ગુજરાતીના સાહિત્યકારોએ કવિ નર્મદ એ બહુ સરસ લખ્યું છે ભગવાન સ્વામિનારાયણના અનેક ઐશ્વર્યોમાંના સમાધિના પરચાઓ એક અલૌકિક અને અદભુત ઐશ્વર્ય હતું ચપટીમાં ભગવાન શ્રીહરિને કલ્યાણ કરવું હતું એટલે એમણે કયું ઐશ્વર્ય વાપર્યું સમાધિનું આપણે સાંભળી શકીએ પણ સ્વીકારી ન શકીએ આ તો જે સમજી શકીએ ને ખબર પડે દાદા મહેશ યોગી હતા અમેરિકાની ઘટના અમેરિકામાં બહુ મોટો એમનો આયોવામાં આશ્રમ છે બહુ સિદ્ધ હતા એમના જીવન વિશે મેં થોડું સારું એવું વાંચ્યું છે અભ્યાસ પણ કર્યો છે સાચા યોગી હતા બ્રહ્માંડાનંદ સરસ્વતી જેવા મહાપુરુષોને એમણે સેવેલા અખંડાનંદ સરસ્વતીજી મહારાજ આ મહેશાનંદ સરસ્વતીજી આ બધા સમકાલીન સંતો અતિ વિભૂતિ પુરુષો હતા કેવા વિભૂતિ હતા તમે તેમના જીવન વાંચો તો ખ્યાલ આવે પણ મહેશ યોગી સાધના દ્વારા જમીનથી ઊંચા થઈ જતા પ્રાણની સાધના એટલી બધી કરવામાં આવે કે માણસનું શરીર હવા કરતાં પાતળું બની જાય દાદા ત્યારે ઓટોમેટિક એ ધરતીથી ઊંચું થવા લાગે હવે આપણે તો સાંભળીએ તો આપણને કુતૂહલ થાય તો અમેરિકામાં ધોળિયાઓને તો શું થાય શ્રીજી મહારાજે તો આવા અનંત ઐશ્વર્યો એક નહીં શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચલાવેલું ને દાદા તો શું થયું કે મહારાજની સામે ઘણા બધા ઢોંગી બાવાઓ ધતિંગ કરનારા પણ હતા મહારાજ ભુજમાં બેઠા હતા હરજીભાઈ સુથારના ઘરે અને મહારાજે બે વેશ્યાઓને સમાધિ કરાવી મહારાજને ભ્રષ્ટ કરવા આવેલી નરકમાં મોકલી સમાધિના બે રસ્તા છે ને પાછો સ્વર્ગનો રસ્તો નરકનો રસ્તો નરકમાં વેશ્યાઓને મોકલી અને માફી માગીને ગઈ ભુજ આખા નગરમાં સ્વામિનારાયણ ભગવાન સમાધિ પૂરે છે આ વાત એક આવ્યો અફીણ પીને આ મહારાજની સભામાં આવી ગયો બેસી ગયો ચાલુ સભામાં હાકલ મારી હે જીવન મુક્તા તું ક્યાં સમાધિ જાણતે હો મેં ભી સમાધિ જાણતા હું આમ કઈ અને બેહી ગયો વાળી પદ્માસન લગાવી ઉતરી ગયો ઊંડા સમાધિમાં અફીણ પીન નશામાં આવેલો નશાવાળો માણસ હોય ને એ પણ દાદા થોડો તાકાત વાળો હોય એ ઢીલો ના હોય એટલે એની જોડે બહુ લમણાજી કરાય નહીં પણ ભગવાન હતા ને શ્રીજી મહારાજ એમણે કેવું ઐશ્વર્ય વાપર્યું જુઓ તમે મહારાજ સભામાં કહે કે ઓહો આ બાવાજી સમાધિવાળા મહારાજે દડા જેમ હવા ભરી બરાબર સમાધિવાળા છે આ કળિયુગમાં સમાધિ તો દુર્લભ છે એટલી વારમાં શ્રીજી મહારાજના દર્શન કરવા માટે લાધીભાઈ આવ્યા એ પણ સ્થિતિવાળા અને સમાધિવાળા હતા દર્શન કર્યા આગળ બેઠા પંચાંગ પ્રણામ કરીને અને મહારાજ કે લાધીભાઈ તમને સમાધિ થાય છે એ વાત સાચીને ગુરુ રામાનંદ સ્વામીની કૃપાથી તમે પણ સમાધિ સિદ્ધ કરી છે હા મહારાજ આમ વાત કરે એમની ને મહારાજની વૃત્તિ ચાર આંખ એવી સ્થિર થઈ એટલે લાધીબાને સમાધિ થઈ ગઈ ગામના માણસો જુએ આ બાજુ લાધીબા સમાધિમાં આ બાજુ પેલો ઢોંગી બાવો સમાધિમાં અને બે આમ અડીખમ બેઠેલા જે આવે આ હું મહારાજ મહારાજ કે સમાધિ છે આ તો હોતી હશે મહારાજ કે કામ કરો ધગધગતા અંગારા લાવો ધગધગતા અંગારા લાવ્યા લાધીબાઈ સમાધિમાં હતા ને એનો હાથ ઉપર મૂકી દીધા ધગ ધગતા અંગારા મૂકી દીધા હા હલ્યા પણ નહીં ચલ્યા પણ નહીં મહારાજ કે બેચારા બાવાજીના હાથ ઉપર મૂકો બાબો તો ઉભો થઈને ભાગ્યો આવી રીતે મહારાજે સત્ય અને અસત્ય ખુલ્લું કર્યું હતું દૂધ અને પાણીને છૂટા કર્યા હતા ભગવાન શ્રીહરિ અદભુત સમાધિ પ્રકરણ ચલાવતા અમદાવાદમાં શ્રીજી મહારાજ બેઠા છે અને બે બાવા ઢુંગી આવ્યા એવા અડબંગ બાવા પખાલીના પાડા જેવા ખાઈ ખાઈ ને બસ શરીરને તગડા જેવું કરેલું દાદા હા આપણા શાસ્ત્રમાં વર્ણન છે એટલે બોલું છું ખોટું નથી કેતો આવા પાડા જેવા સાધુ આવ્યા બે અને લોઢાની હાકળ હાથમાં હતી કાળિયેર મૃગના સિંગડાઓ બાંધ્યા હતા લોઢાની સાંકળથી અને એ સિંગડાઓ હાથમાં લઈને આવ્યા લોઢાની સાકલ લટકતી લટકતી એમાં એક ગુરુ હશે ને ચેલો હશે બુમપાડી હે દેખતે ક્યાં હો પકડ લો જીવન મુકતા કો બે ચાર સંતો ભક્તો હતા કોઈ હતું નહીં જાજા સ્વયંસેવકો ભક્તો પાર્ષદ હતો દેખતે ક્યાં હો પકડ લો જીવન મુકતા કો શ્રીજી મહારાજ તો બહુ નાના હતા મહારાજનું શરીર પણ મુઠ્ઠી આડકાનું પેલો બાવા તો બગલમાં દબાવીને ભાગી જાય અને જ્યાં બાવામાં આગળ આવ્યો દોડતો દોડતો હમણાં શ્રીજી મહારાજને બગલમાં દબાવીને લઈ લેશે આમ બાદ જેમ ચકલાને પકડે એમ પકડી લેશે મલ્લ જેવો હતો એકદમ અટ્ટો કટ્ટો કોઈ અંગરક્ષક સુરાખાચર સોમલા ખાચર તો હતા નહીં ભગુજી હતા નહીં એક સ્વામી ઉભા થઈ ગયા શ્રીજી મહારાજ તમે જોયા કરે મહારાજની તો લીલા છે આ બધી એક સ્વામી ઉભા થયા અને એમને સ્વામી નાણ કહીને એવી જપાટ મારીને બાવાનું કાંડું પકડ્યું કાંડું પકડ્યું ને પેલા સ્વામીની સમાધિ થઈ ગઈ ત્યાં ને ત્યાં જ એ તો લાકડા જેવા થઈ ગયા સ્વામી તો સમાધિ થઈ એટલે પેલો બાવો એટલું જોર કરે મેં મર જાઉંગા મેં મર જાઉંગા મુજે છોડ દો મુજે બચાવો મુજે બચાવો એવી ચીસો નાખે એવી ચીસો નાખે પેલો બીજો બાવો હતો ને જે લોખંડની સાંકળ પકડીને ઉભેલો સિંગડાઓ હાથમાં હતા એ આ બાવાને આખો ખેંચે બેય બાવા આખા ખેંચે હલે પણ નહીં પછી પેલો જે બીજો બાવો હતો ને મહારાજના પગમાં પડી ગયો જીવન મુકતા હમે માફ કર દો જીવન મુકતા મેં તેરી ગાય હું મુજે માફ કર દો ઈસે છોડ દો ઈસે બચાવો મહારાજે દ્રષ્ટિ કરી ચપટી વગાડી પેલા સ્વામીની સમાધિ ઉતરી ગઈ કાંડું છૂટી ગયું બે બાવા એવા ભાગ્યા એવા ભાગ્યા એવા ભાગ્યા પેલા સ્વામી કે મને કંઈ ખબર જ ના પડી મહારાજ કહે આ સાધુએ અમારું નામ લઈ અને બાવાનું કાંડું જાયલું ને મેં સમાધિ કરાવી દીધી આવા ઘણા બધા પરચાઓ શ્રીજી મહારાજ રોજ પૂરતા કેટલા બધા સમાધિ થઈ કેટલાક હરિભક્તોને કેટલાક સંતોને થમા સમાધિ થઈ જતી ઘણી આશ્ચર્યની વાત છે આવો પ્રતાપ ક્યારેય દેખ્યો નથી નખથી શિખા પર્યંત શ્રીહરિના અંગ એક એક થી અત્યંત આશ્ચર્યકારી છે તેમજ નવલા રંગીલા વસ્ત્રને આભૂષણો પણ અત્યંત આશ્ચર્ય કરનારા જણાય છે તેથી જ તેનું જે ચિંતન કરે છે તેને સમાધિ થઈ જાય છે શ્રીહરિ પોતાના અંગ ઉપર જે જે વસ્ત્રુને વસ્ત્રને આભૂષણને અંગીકાર કરે છે તે બધું તુરંત દિવ્ય થઈ જાય છે એટલા માટે તો આપણે મૂર્તિને યાદ રાખીએ મહારાજના અલંકારને યાદ રાખીએ મહારાજના આભૂષણોને પણ જોડે જોડે યાદ રાખીએ છીએ જેના ચિત્તમાં એ મૂર્તિ ખૂતી જાય છે તેને સમાધિ થઈ જાય છે જેના ચિત્તની વૃત્તિ વસ્ત્ર આભૂષણ આદિકમાં ખૂચતી નથી તેને સમાધિ થતી નથી જ્યારે ચિત્તની વૃત્તિ શ્રીહરિમાં તદ્રુપ થઈ જાય છે ત્યારે તેને પોતાના શરીરનું ભાન પણ રહેતું નથી આપણા પિયુડા મહારાજના વોટ્સઅપ દ્વારા દર્શન અને ફેસબુક દ્વારા દર્શન એટલા બધા સ્પ્રેડ થયા છે એટલા બધા સ્પ્રેડ ક્યાં ક્યાં સુધી પહોંચ્યા છે હું તમને બધાને પણ એક નાની વિનંતી કરું અત્યારે ખોટો પ્રચાર તો બધા કરે છે ખોટા જોક્સ જોબકા આ બધું તો લોકો બધા મોકલે છે તમે બધા પણ તમને જે દર્શન અતિ ગમ્યા હોય એવા સારા દર્શન ક્યારેક હોય ને તમારા મિત્રોને તમારા સ્નેહીજનોને તમારા વર્તુળમાં તમારા સર્કલમાં ચોક્કસ મોકલજો પાપી સરખો જીવ હશે એ પણ આ દર્શન કરશે ને ભાવ થશે ને એનું પણ શ્રીજી મહારાજ સારું કરશે અસત્ય તો ઢગલો બંધ છે આ દુનિયાને સત્યની જરૂર છે ખોટું તો આ દુનિયામાં નકરું છે સાચું આપવાની જરૂર છે પથરા તો ચારે બાજુ પડ્યા છે હીરા કે રત્નની જરૂર છે દાદા એટલે અત્યારનો સમય એ છે કોઈ ખોટું કરે છે ખોટું બોલે છે એની સામે લડવા કરતાં આપણે સાચું આપણે લીટી લાંબી કરીએ સાચું વધારે આપીએ સાચું વધારે સમજાવીએ સાચું વધારે મોકલીએ સાચું વધારે શેર કરીએ સાચું વધારે પોસ્ટ કરીએ આ કરો બધા જ આ કરો આ કરવાની જરૂર છે અત્યારે તમે વાપરતા જ નથી તો મારો આગ્રહ નથી પણ તમે આ બધું વાપરો છો ફેસબુક હોય કે સોશિયલ મીડિયા હોય કે વોટ્સઅપ હોય કે ટ્વિટર છે તેમાં સારી વસ્તુ શાસ્ત્રની વસ્તુ સૈદ્ધાંતિક વસ્તુ એ વસ્તુ મોકલો હું મોકલું છું મને ખબર છે કેટલા બધા હરિભક્તોના કેટલા સારા સારા મેસેજ આવે છે એ રાજીપો છે એ બધા હરિભક્તોનો અંતરનો રાજીપો આપણને મળે છે વચનામૃતની વાત ગુરુજીની વાત શાસ્ત્રોની વાત સંતોની વાત આપણા સંતોની કથાવાર્તાની લિંક સારી વસ્તુ મોકલો આ શું સવારે ઉઠીને જાગતા વેત જે હોય તે મંડી પડે દાદા હે વિચાર્યા વગર મંડ્યા છે હા બધા ત્યારે આ કરવા જેવું છે મહારાજના યોગમાં જે કઈ આવે બધું દિવ્ય બની જાય અને એમાં જેની વૃત્તિ ચોટે એ વ્યક્તિ પણ દિવ્ય બની જાય એની વૃત્તિ પણ દિવ્ય બની જાય જ્યારે ચિત્તની વૃત્તિ શ્રીહરિમાં તદરૂપ થઈ જાય ત્યારે તેને પોતાના શરીરનું ભાન પણ રહેતું નથી તે ચિત્તવૃત્તિ મંદ મધ્યમ અને તીવ્ર આવા ભેદથી ત્રણ પ્રકારની છે જ્યારે ચિત્તવૃત્તિ તીવ્ર વર્તતી હોય ત્યારે આત્યંતિક પ્રલયના જેવું થાય છે અર્થાત પાતાળથી પ્રકૃતિપૂર્વક સુધીનું બધું શૂન્ય જેવું થઈ જાય છે તે સમયે જેની ચિત્તવૃત્તિ મૂર્તિમાં ચોટે તેને અત્યંત આશ્ચર્ય દેખ્યામાં આવે છે તબ ચોટત મૂર્તિ મેખત આશ્ચર્ય અતિ તબ તય તબ ચોટત મૂર્તિ મેખત આશ્ચર્ય અતિ તબ તય તા મેહ સ્મૃતિ જબ હોવે તામે દેહ સ્મૃતિ મૂર્તિમાં ચિત્ત ચોટે એને અત્યંત આશ્ચર્ય દેખાવા લાગે આવી સ્થિતિમાં જો બાહ્ય દેહનું સ્મરણ થાય તો તેને પ્રાપ્ત થયેલું બધું મૂર્તિનું સુખ તત્કાળ જતું રહે એટલા માટે તે કર દેહિક સુખ હે જેતા સબ માન ના વિઘન તેતા કથન માત્ર સે સુખન આવે કોટી વર્ષ સત્સંગ કરાવે તે કર દેહિક સુખ હે જેતા સબહી જાન ના વિઘન તે એટલા માટે દેહ અને દેહિક સુખ આ બધી વસ્તુ વિઘ્નરૂપ છે કેમાં મૂર્તિમાં જોડાવા માટે બહુ દેહાધ્યાસ બહુ આસપાસની વસ્તુ હું કહું છું ને મને આ રોમારોલાની વાત એટલી બધી ગમી ધી લેસ આઈ હેવ ધીમોર આઈ એમ ધી લેસ આઈ હેવ ધીમોર આઈ એમ આત્માને પરમાત્માને વધારે જાણવા માટે બાહ્ય વસ્તુ ઓછી કરવી પડશે જેની પાસે સાધન ઓછા હોય ને એ જ વધારે સાધના કરી શકે દાદા તમારા સાધનો તમારો વૈભવ એટલો બધો જાજો હોય ઝાકમ જોડ હોય પચાસ જોડ કપડા હોય સો જોડ જોડા હોય કેટલા પ્રકારના સેન્ટ હોય તો તમે એમાંથી જ ક્યાં નવરા પડવાના ક્યારે ભગવાનની મૂર્તિમાં ધ્યાન લગાવવાના અને આંખ બંધ કરશો તો એ જ દેખાશે લાલ કપડાં પહેરીશ લીલા કપડા પહેરીશ સાધન ઓછા થાય ને એની સાધના વધારે થાય કેવું સરસ છે તે કર દે હિક સુખ હે જે તે સબહિ માન નવે તે કથન માત્ર છે સુખ ન આવે કોટી વર્ષ સત્સંગ કરાવે મૂર્તિમાં વૃત્તિ કરવા માટે દેહ અને દૈહિક બધા સાધનો વિઘ્ન રૂપ છે આ બધી અનુભવની ચીજ છે કરોડો વર્ષ સુધી સત્સંગ કરાવે અને માત્ર વાતો કરે તો એટલા માત્રથી સમાધિમાં મળતું મૂર્તિનું સુખ પ્રાપ્ત થતું નથી વાતોથી આ વાત નહીં થાય કેવળ સત્સંગની વાતો કરવાથી પણ નહીં થાય જ્યારે દૈહિક સુખને છોડી દેવામાં આવે ફરી વાંચું છું જ્યારે દૈહિક સુખને છોડી દેવામાં આવે ત્યારે જ સત્સંગનું ફળ પ્રાપ્ત થાય છે મને બહુ સરસ આ વાત ગમે હા જેનું જીવન સાદું હોય જેનું જીવન સારું હોય બધાને ગમે એવું અને જેનું જીવન સાચું હોય એનું નામ સાધુ સાદું સારું અને સાચું હોય એવું જીવન જેનું છે એનું નામ સાધુ આ સાદગી હોય સાદું હોય એટલે એકદમ સરળ હોય સારું હોય એટલે બધાને ગમેવું હોય બહુ પ્રોટોકોલ બહુ આટાટોપ બહુ વિડંબના બહુ ચારે બાજુનો વિલાસ આ બધું એના જીવનમાં ન હોય દાદા અને પાખંડથી દૂર હોય અને સાચું હોય સત્યને ચાહતો હોય સત્યમય હોય આવું જેનું જીવન હોય ને એ સાધુ છે બાકી આજે તો આ કળિયુગમાં એવો દંભ અને પાખંડ ફેલાયો છે ને વાત જ ન પૂછો વાત જ ન પૂછો માટે સાવધાન થઈ આપણે ભાગ્યશાળી છે કે આપણને એવા પૂજ્યપાત ગુરુદેવ જેવા સંત જેના જીવનમાં નક્ષિક સાધુતાના આપણને દર્શન થાય આપણે જોઈ શકીએ છીએ કેવી અદ્ભુત સાધુતા છે દૈહિક સુખને છોડે છે ને ત્યાર પછી મૂર્તિના સુખને માણી શકે છે એટલે બાહ્ય સાધન ઓછા કરે ને પછી અંતરની સાધના મજબૂત થાય ત્યાર પછી આત્માનું અને પરમાત્માનું સુખ એ અનુભવી શકે શ્રીહરી મોડા ગામથી બહાર નીકળ્યા સ્થાનિક હરિભક્તોને કહ્યું નદી કિનારે કિનારે ઉપરવાસના ભાગમાં દૂર સુધી ચાલો જ્યાં પૂરું પાણી હોય ત્યારે હરિભક્તો ગામથી દક્ષિણ દિશા તરફ ચાલ્યા ત્યાં ઘણા જ ગામના લોકો ભેળા થયા હતા ત્યાં નદીની વચ્ચે એક લાંબો કુંડ હતો તેમાં પાણી ઘણું ભર્યું હતું તે પાણી શ્રીહરિએ દેખ્યું એટલે તેમના મનમાં ગમી ગયું કુંડથી પૂર્વ તરફ ઉતારો કર્યો વધારાના વસ્ત્ર આદિ બધું મૂકી દીધું પછી ચિત્તને આકૃષ્ટ કરનારા શ્રીહરિએ ત્યાં દાંતણ પાણી વગેરે ક્રિયાઓ કરી તે પછી પરમ કૃપાળુને દીનદયાળુ શ્રીહરિ સ્નાન કરવા માટે ઉઠ્યા કુંડની દક્ષિણ તરફ બેઠા સંતો અને બધા હરિભક્તો શ્રીહરિને સન્મુખ નાતા હતા બધા દરબારો શ્રીહરિના અંગ ચોડતા હતા પછી શ્રીહરિએ ત્યાં ખૂબ જ જળક્રીડા કરી મનમાં અત્યંત પ્રેમ મગ્ન થયેલા સંતો કીર્તન ગાતા હતા આપણે ગુરુજી સાથે પુલ્હાશ્રમની યાત્રા હમણાં કરી એકસો આઠ મુક્તિધારામાં આપણે સ્નાન કર્યું કેવી અદભુત આ બધી ઘડી હતી આપણને લાગે જો આપણા હૃદયમાં આની સ્મૃતિ થઈ જાય ને માનસરોમાંથી પ્રગટ થતી કરનાલી નામની નદીમાં આપણે કેટલો સરસ ઠાકોરજીનો અભિષેક કર્યો હતો મુક્તિ સ્નાન કરતી વખતે ગુરુજીએ પ્રવચનમાં આશીર્વાદમાં વાત કરી હતી તમે બધા ભક્તો રોજ આ લીલાને સંભાળજો આ મુક્તિધારામાં નીલકંઠ વર્ષની સ્નાન કરતા હોય રોજ યાદ કરજો એ કુમળી વયના ઉંમર છે નાના નીલકંઠ આપણને સુખ આપવા માટે કેવી કઠોર તપશ્ચર્યા કરી મુક્તિ ધારામાં કડકડતી શિયાળાની ઠંડીમાં ત્રણ વાર સ્નાન કરતા આપણે ગયા છીએ એક કલાક ત્યાં પસાર કરી હતી બે કલાક જેટલો સમય આપણે પસાર કર્યો હતો આપણને ખબર છે બે કલાક કેમ આપણી નીકળી હતી હવે ત્યાં ચાર મહિના સુધી એક પગે ઉભા રહીને આપણા પ્રભુએ તપ કર્યું છે આ કેવી તપોભૂમિ બહુ ભૌતિક જગતમાં ડૂબેલા માણસને સમજાય એવી વસ્તુ નથી દાદા સાચી વાત આના માટે જેટલા આપણે ખોટી દિશામાં આગળ ચાલ્યા છે ને એટલી પાછી વૃત્તિ કરીએ ત્યાર પછી તો આ શરૂઆત થાય હજી ત્યાર પછી આ સમજાય પચાસ વર્ષ કાઢી નાખ્યા હોય ભૌતિક વસ્તુમાં જ હવે એને આ વસ્તુ પાંચ મિનિટમાં સમજાય પાંચ દિવસમાં સમજાય એને પાછી વૃત્તિ દરરોજ વાળતા 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 પાંચ દસ વર્ષે છે ને એને અણસાર આવવા મળે કે સત્ય તો આ છે આ જગતમાં તો નરું દુઃખ દુઃખ ને દુઃખ છે શું અને એટલા માટે જ આપણે જોઈએ છીએ ને જૂના સમયના મોટા મોટા રાજાઓ ઘર પરિવાર રાજ્યને છોડીને જંગલમાં જતા રહેતા એ સમયમાં રાજાઓ હતા એ પણ સમજી ગયા હતા રાજા અશોક રાજા કનિષ્ક રાજા બિંબીસાર ઇતિહાસ વાંચો એના પહેલાના કેટલા બધા મહારાજાઓ અત્યારે એક નાના એવા ખોબા જેવા ઘરમાં રહેતા હોય એ એટલા બંધન રહેતા હોય ને વાત જ ના પૂછો ઘર હોય ત્રણ હજાર સ્કવેર ફૂટનું અને વાસના હોય ત્રીસ હજાર ફૂટ ફૂટની બોલો આટલો વાસનાથી ભરેલો હોય ઘરની વાસનાથી હવે એમાં પછી ભગવાન આવે ખરા દાદા ભગવાનનું મીંડું ના આવે આપણે આ દિશામાં કામ કરવું હોય અનાદિમુક્ત જેવા થવું હોય એકાંતિક ભક્ત બનવું હોય મહારાજને પ્યારા થવું હોય તો વૃત્તિઓ પાછી વાળવી પડશે હજી તો મહારાજ અદભુત વાત કરે છે આપણે સાંભળીએ થોડા મહારાજના શબ્દો આવી રીતે કુંડમાં સંતો બધા ભેગા થયા જળ કરે છે કીર્તન ગાય છે વૃંદાવન બેસતા યમુનાજીને ધન્ય છે તેના પુણ્યનો કોઈ પાર નથી જેમાં શ્રેરી સાંજ સવાર નિત્ય સ્નાન કરતા આવા નરસિંહ મહેતાના પદને શ્રેરી ગવડાવતા મૂર્તિની શોભાના વર્ણનના રણછોડદાસ ભક્તના પદ ગૌડાવતા પ્રકટની મૂર્તિની શોભાનું વર્ણન કરનારા ગોપાલદાસના પદને શ્રીહરી નિયમિત રીતે ગવડાવતા સુરદાસજી અને તુલસીદાસજીના પદ પણ ઉત્સાહથી ગવડાવતા પ્રકટની મૂર્તિનું વર્ણન કરનારા મીરાના જે પદ હોય તેને પણ ક્યારેક ગવડાવતા બીજા કવિઓના પદોમાં પણ જે ભગવાનના સાકારપણાનું પ્રતિપાદન કરનારા હોય તેને ક્યારેક ગવડાવતા હતા શ્રીહરિની આવી રુચિ હતી શ્રીહરિની આવી રુચિ હતી કવિ કોઈ પણ હોય સુરદાસજી હોય તુલસીદાસજી હોય મીરાબાઈ હોય રણછોડદાસ ભક્ત હોય કે પછી આજના હોય કે પછી કાલના હોય પણ જેના પદમાં સાકાર મૂર્તિનું વર્ણન હોય ભગવાનનો પ્રેમ જેમાં ભર્યો હોય એવા પદો ગાવા શું ન સાંભળવું જોઈએ શું ન વાંચવું જોઈએ આ વિવેક છે હું દરરોજ વાત કરું છું શું બોલાય શું ન બોલાય ક્યારે બોલાય ક્યારે ન બોલાય કેટલું બોલાય કેટલું ન બોલાય આ સમજવું આનું નામ વિવેક એટલે યથાર્થ જ્ઞાન પરિપક્વ થયેલું જ્ઞાન નાના બાળકને આ બધી ખબર ન હોય વડીલને આ બધી ખબર પડે સાચી વાત ને ઘનશ્યામ દાદા એમ શું સાંભળવું શું ન સાંભળવું કેવા કીર્તન ગાવા કેવા કીર્તન ન ગાવા કેવા શાસ્ત્રો વાંચવા કેવા શાસ્ત્રો ન વાંચવા સાંભળજો આ મોક્ષની અદ્ભુત વાત રૂપારેલ નદીમાં સ્નાન કરતાં કરતા મહારાજ વાત કરે છે એ મહારાજની રુચિ આધારાનંદ સ્વામી લખે છે મૂર્તિનું સાકારપણાનું ખંડન કરનારા પદ સાખી અને શ્લોક હોય તેને અસુર ભાવવાળા જાણતા તેને ક્યારેય કોઈના મુખથી બોલવા દેતા પણ નહીં હરિભક્ત હોય તે જો મૂર્તિનું ખંડન કરનારા પદોને બોલે તો તેને અસુરની જાતિનો જાણવો તેમજ હરિભક્તે આવા પદોને ક્યારેય હરિભક્ત હોય તેને આવા પદોને ક્યારે ગાવા નહીં અને સાંભળવા પણ નહીં શ્રીહરિએ સત્સંગમાં આવી પ્રથા બાંધી હતી જેટલા નાસ્તિકોના ગ્રંથ છે તેને ભગવાનના ભક્તે ક્યારેય સાંભળવા નહીં જે ગ્રંથમાં વિષયભોગનું પ્રતિપાદન કર્યું હોય ભગવાનના ભક્તે તે ગ્રંથ પણ ક્યારેય સાંભળવા નહીં જે ગ્રંથમાં જીવ હિંસા કરવાનું કહ્યું હોય મદ્ય પીવાનું કહ્યું હોય તે ગ્રંથ કે વાતનો ચાંડાળની જેમ તત્કાળ ત્યાગ કરી દેવો આવું ભગવાનના ભક્તને યાદ રાખવું દાદા શબ્દ છે ને અતિ ખતરનાક છે શ્રીજી મહારાજે વચનામૃતમાં નેત્ર અને સ્ત્રોત્ર આ બે ઇન્દ્રિયોના નિગ્રહ ઉપર બહુ ભાર મૂક્યો છે આપણા શરીરમાં દસ ઇન્દ્રિયો કાબુમાં આવી જાય ને તો બધું જ કામ થઈ જાય દસને ને કાબુમાં લેવા માટે ત્રણ મુખ્ય છે બધા શાસ્ત્રો પ્રમાણે આંખ કાન અને જીભ જુનાગઢનો રાજા રામ માંડલિક એટલો પવિત્ર રાજા હતો એટલો પવિત્ર રાજા રોજ ગંગાજળથી સ્નાન કરતો એટલા બધા માણસોને મૂકેલા એણે ક્યાં ગંગાને ક્યાં જુનાગઢ ત્યાંથી કાવડમાં રોજ પાણી ભરીને દરરોજ આવતું હોય હા અને એ ગંગા જળથી સ્નાન કરતો એટલે એનું નામ પડ્યું રા ગંગા જળિયો કોઈ માણસને કોઢ નીકળ્યો હોય એ સમયમાં એની કોઈ દવા નહોતી એ માણસ આવે આ રાજાને ભેટે એનો કોઢ જતો રહેતો આટલો પવિત્ર રાજા એ રાજાએ એનો મંત્રી મરી ગયો નવો મંત્રી કૂટનીતિવાળો કુત્સિત બુદ્ધિવાળો દુર્બુદ્ધિવાળો કદખળીઓ એને રાખ્યો આ એટલો અધર્મથી ભરેલો માણસ હતો રાજા પાસે જાત જાતની ભાત ભાતની હાચી ખોટી વતી નવી બધી વાત એને રમૂજ કરાવ્યા કરે પણ એક દિવસ કહેવાય છે જુનાગઢના મહા સતી રાણક દેવીને મને એક જેટ અત્યારે નામ ભૂલાય છે નામ માફ કરજો પેલો ગિરનારનો ડુંગરનો પથ્થર છે નામ સ્થિર થઈ ગયો છે આજે પણ છે આખો પર્વત ઊભો રહી ગયો છે બરાબર એ સતીના તપથી એની દીકરી હતી એટલી સુંદર સ્ત્રી પણ આ દીકરી તો સહજ સુંદર હોય પણ આ દુષ્ટ પાપી માણસે રાજાને કાનમાં આ દીકરી વિશેના એવા શબ્દો નાખ્યા સાંભળીને રાજા એવો અધીરો બન્યો એવો અધીરો બન્યો મારા નગરમાં આવી સુંદર સ્ત્રી હોય હું કેમ ન મેળવું સતીનો સાપ લાગ્યો કૂતરાની હાલતે રાજા મર્યો કુતરાની શરૂ થયું કાનથી આપણા સત્સંગની વાત સત્ય ઘટના છે બહુ સારા સાધુ હતા પોતાના મંડળના સંતોની સાથે નડિયાદમાં પધરામણી કરવા આવે નાનું ઘર સંતો બધા બેઠેલા એક દરવાજો દરવાજાની અંદર છેલ્લા બેઠેલા અંદર બધા બેનો બેઠેલા એમાં આ સંત એના પૂર્વાશ્રમના મોટા ભાઈ એના પત્ની એટલે આના ભાભી થાય ને એ ભાભી પણ આવેલા ઈ બેન પાછળ બેઠા બેઠા વાતો કરે શું જો આ ખૂણામાં બેઠા ને હા એ મારા દિયર કેવા રૂડા રૂપાળા છે આ તો મારા ઘરમાં આવતા પહેલા સાધુ થઈ ગયા બાકી જો હું પહેલાં આવી ગઈ હોત ને તો આને સાધુ થવા જ ન દેત આને તો લાડે કોડે પરિણામ ફૂલ જેવા છે ને કોના શબ્દો પડ્યા કાને ભાભીના શબ્દો પડ્યા આ સત્ય ઘટના છે દાદા હવે આ સાધુને પેલા શબ્દો કાનમાં પડ્યા ને એનેથી ઓહો અહીંયા તો કોઈ આપણો ભાવે પૂછતા નથી છેલ્લે બેહવાનું વાસણ ઉટકવાના આ રસોઈ કરવાની આ બધું ને આ તો ભાભી તો લાડે ઘોડે ઘોડે ચડાવીને પરણાવત આપણને બોલો મારો મહિમા સાચો કોને છે ભાભીને છે આ સત્સંગમાં ભક્તો મારો કાંઈ મહિમા રાખતા નથી આજે જેમાં નહીં બધા કે સાધુ કેમ કઈ થયું કોઈ સાથે વાતો કરે નહીં પેટમાં દુખે છે હવે આની કોઈ દવા જ નહીં દાદા સૂઈ ગયા બધા સંતોન લાગ્યો ચહેરો હાવ પડી ગયો છે ઉદાસ થઈ ગયા છે દવાખાને જવું છે ના શું થાય છે પેટમાં દુખે છે બહુ દુઃખે હા બહુ દુઃખે જ મને હું વાદો બસ મોહ નિદ્રામાં સૂતા અડધી રાત્રે ઉભા થઈને ભાગ્યા ભાભીનું ઘર ઠપકાયું ને ભાભી જ રાત્રે મેળ્યા મેં અરે તમે તમે કીધું તું ને કે જો ઘરે હોત તો લાડે કોડે પરિણત જા પીટ્યા મારા ઘરમાં બે નાના ટાબરિયા છે કંઈ નક્કી નથી એમાં બહુ ફસાવું નહીં આ જગત તો મારી નાખે એવું છે કાન આંખ કાન કરતા સો ગણી હજાર ગણી આંખ ખતરનાક છે કાનથી સાંભળેલો શબ્દ તો કદાચ તમે બચી શકો પણ આંખથી જોયેલું રૂપ એનાથી બચી નથી શકાતું ઇતિહાસ એવું કહે છે આ પૃથ્વી ઉપર સ્ત્રી અને ધન્ય લીધે જેટલા માણસો મર્યા છે એટલા બીજા કોઈ વસ્તુથી નથી મર્યા એટલે સૌથી પાવરફુલ શટર મહારાજે આંખને આપ્યા છે આંખ કરતા પણ હજાર ઘણી તાકાતવાળી ઇન્દ્રિયો તો જીભ છે જીભ આ ત્રણ ઉપર કાબુ રાખો બહુ કાબુ રાખો ગમે તે સાંભળવું નહીં એના કરતા વધારે ગમે તે જોવું નહીં ટીવી નહીં ઇન્ટરનેટ નહીં અશ્લીલ ચિત્રો નહીં ફિલ્મો નહીં મૂવી નહીં ખોટું નહીં સારું બધું જુઓ તમે સારું આ દુનિયામાં ઘણું છે જોવા જેવું અઢળક છે એ જુઓ આંખથી જોવાય જાય દંડ આપો ખરાબ જોવાઈ જાય એને એકાઉન્ટ દંડ વધ કરો બે દિ ઇન્ટરનેટ અડવાનું એવું નક્કી કરો એક ઉપવાસ કરવા એવું નક્કી કરો કરવું પડશે દાદા નવી પેઢી આખી ખલાસ થઈ ગઈ છે આને લીધે તો અને જીભ તો એના કરતાં ખતરનાક છે કડવું બોલાઈ જાય તીખું બોલાઈ જાય ન ગમેવું બોલાઈ જાય કાબુ કરો ઘર ઘર સળગી ગયા છે જીભને લીધે ઘર ઘર એટલે કેવી સરસ મહારાજ વાત કરે છે શું ન સાંભળવું કેવા ગ્રંથો ન સાંભળવા કેવી વાત ન સાંભળવી કેવા કીર્તન ન સાંભળવા ગાવા પણ નહીં અને સાંભળવા પણ નહીં ભાંડ અને ભવાઈ વગેરેને જોવા નહીં જુગાર રમવો નહીં વેશ્યાના મુખે ગીત ગવાતા હોય એ પણ સાંભળવા નહીં ડાકલા હોય અને વ્યસનીઓ ભેળા થયા હોય ત્યાં ક્યારેય જવું નહીં જેણે સત્સંગ સ્વીકાર્યો હોય આવા સત્સંગી ભાઈ અને સંતો સહુ સાંભળો મેં જે કહ્યું છે આ મારું વચન કોઈ ઉલ્લંઘતા નહીં મમહિ વચન હે જે તુમારે સો મોક્ષ કરન યામે કે રખના યું જાની કે રખના તુમ મારા વચન છે તમારો મોક્ષ કરનારા છે એમાં કોઈ સંદેહ નથી આવું સમજીને આ વચનને પાળજો જે અમારા સત્સંગી હોય તેમણે મોક્ષ માર્ગમાં વિઘ્ન કરનારા એવા જે ગ્રંથ પદ અને સાખી વિઘ્નને સાંભળવા નહીં અને જો નહીં સાંભળો તો તમને કોઈ પણ પ્રકારનું વિઘ્ન થશે નહીં જો નહીં સાંભળો તો કોઈ પણ પ્રકારનું વિઘ્ન થશે નહીં કેટલાક કવિઓએ મોક્ષ માર્ગથી મુમુક્ષોને ભ્રષ્ટ કરવા માટે એવા ગ્રંથોની રચના કરી છે તે ગ્રંથોમાં મોક્ષનું પ્રલોભન દેખાડ્યું હોય છે લો પાછું પાપીના ગ્રંથોમાં પણ એવું લખ્યું છે આ ગ્રંથ વાંચશેનો મોક્ષ થશે આ ગ્રંથ વાંચશે એને આત્યંતિક મુક્તિ મળશે પાપીના ગ્રંથોમાં લખ્યું છે અરે અશ્લીલ ગ્રંથોમાં આવું લખ્યું છે આ ગ્રંથમાં જેવું સુખ છે એવું ક્યાંય નથી એમાં લખ્યું છે એવું તો તમે શું નક્કી કરશો દાદા એટલે મેં કહ્યું હતું કોની વાત સાંભળવી કોની વાત ન સાંભળવી કોની વાત માનવી કોની વાત ન માનવી એમાં બહુ મોટો આધાર છે આજે એક નક્કી કરી લો ગાંઠ વાળી લો બધા જ તમારા દીકરાઓને આ ગાંઠ વાળી દો અમે ભણતા હતા રોજ ગુરુ જેમને આ વાત કરતા રોજ એક વચનામૃતની વાત માન્ય રાખવી બસ આ શબ્દોનું જંગલ છે આમાં તો એટલા બધા અટવાઈ ગયા છે વાત જ ના પૂછો શાસ્ત્રો વાંચો શાસ્ત્રો વિચારો પણ એ બધા વિચારો વચનામૃતમાં મેળવવાના વચનામૃતમાં મેચ થાય તો સાચા વચનામૃતમાં મેચ ન થતા હોય તો જગતના કામના આપણા કામના નથી એને છોડી દેવા જીવનમાં એક સંત જીવનમાં એક સંત એવા હોય જે આપણને એમ કે રાત તો રાતને દિવસ તો દિવસ આપણને કે ખાડામ પાડ તો પડી જવાનું આંખ બંધ કરી જીવનમાં એક સંત જીવનમાં એક પંથ અને જીવનમાં એક ગ્રંથ આટલું તો નક્કી કરવું જ જોઈએ દુનિયાનો કોઈ ખ્રિસ્તી બાઇબલથી આગળ કોઈ વાત કરે જ નહીં દુનિયાનો કોઈ ઈસ્લામ મુસ્લિમ બિરાદર કુરાનથી આગળ ક્યારેય જાય જ નહીં આપણા મૂર્ખા હિન્દુઓ કહેવાનું મન થાય મૂર્ખા હિન્દુઓ ગીતાને હાથમાં શપથ લેનારા માણસો ગીતા ઉપર પાણી ફેરવી દે છે કારણ કે ધર્મ ગ્રંથોનો આપણે મહિમા જાણ્યો જ નથી આ ગ્રંથોના શબ્દોમાં કેટલી તાકાત છે તમે અનુભવું જ નથી એટલે કહું છું જીવનમાં એક ગ્રંથ એવો નક્કી કરવો જોઈએ આ ગ્રંથમાં હોય શ્રીજી મહારાજે કીધું ને શાસ્ત્રાર્થ કરવા આવ્યા મહારાજની જોડે વચનામૃતમાં વાત આવે છે બહુ જાત જાતની વાતો કરી મહારાજ કે જુઓ અમે વ્યાસ ભગવાનને માનીએ છીએ વ્યાસ ભગવાનના ગ્રંથોમાં વાત લખી હોય તો બતાવો બાકી કોઈનું અમે માનીએ શાસ્ત્રો તો અનેક પ્રકારના અનેક માણસોએ કર્યા છે અનેક પ્રકારની વાતો છે વચનામૃતમાં શ્રીજી મહારાજે આપણને શીખવાડ્યું આજના એટલા બધા અજ્ઞાની માણસો હોય છે બોલો તમે લોયાધામમાં જાઓ તમારું કલ્યાણ થાય ને શું ખાતરી આવું કેનારા છે સમાજમાં વાતો કરે છે ખુલ્યામ તમે લોયાધામમાં જાઓ તમારું કલ્યાણ થાય એની શું ખાતરી તો ભલા માણસ તારું કલ્યાણ થાય એની ખાતરી હું વચનામૃતમાં બતાવી લે શ્રીજી મહારાજે વચનામૃતમાં કલ્યાણ માટે કોઈ ધામ લખ્યું જ નથી શ્રીજી મહારાજ એટલું જ લખ્યું છે ધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્યયુક્ત એકાંતિક સાધુ એમાં દેહ ને દેહના સંબંધી જેવું હેત થાય એનું કલ્યાણ થશે આ ઝઘડા આપણે ઉભા કર્યા આ ધામમાં એનું કલ્યાણ થાય ને આ ધામમાં જેનું કલ્યાણ ન થાય સામેના ચર્ચમાં થાય ને આ ચર્ચમાં આ બધા આપણા ડખા કોઈ પણ તમારી સામે પ્રશ્ન આવે એને કે વચના મૃત માંથી બતાવતું આ ગ્રંથ પ્રમાણે તારી વાત સાચી થાય તો સ્વીકારો ના થાય તારે સ્વીકારવાની મારી વાત કહી દેવાની ને બરાબર દાદા કેવું સરસ મહારાજ બતાવે છે એવા પાપીઓના ગ્રંથમાં મોક્ષનું પ્રલોભન દેખાડ્યું હોય તે તો માત્ર કહેવા પૂરતું હોય એમ સમજવું પાપમય કર્મ કરીને ધનને કમાય અથવા રાજ્યને પ્રાપ્ત કરે અને ધન અને રાજ્ય રૂપી ફળ શું કરશે અંતે નરકમાં નાખશે પછી તેને નરકના દુઃખનો તો ક્યારેય પાર આવતો જ નથી આવા નરકના કુંડ રહ્યા છે રાજ્ય તો સુખને માટે લેવાય છે પણ તેની પાછળ અગણિત દુઃખ આવે છે પાપ કરવાથી પાપી એક એક નરક કુંડમાં હજાર યુગ સુધી દુઃખ પામે છે નરકનું દુઃખ ભોગવ્યા પછી લખ ચોરાસીનું દુઃખ તો તેના કરતા પણ અધિક આવવાનું પાપના ગ્રંથ કરવાવાળાને તો નરક અને લખ ચોરાસીનું અપરંભાર દુઃખ ભોગવવું પડશે જન્મટિપની સજા ભોગવનારાને તો તે દુઃખ તેની હયાતી સુધી ભોગવવું પડે છે તેમ આવા પાપીને પણ અનંત કાળ સુધી નરકનું દુઃખ ભોગવવું પડે છે ધર્મરાજા જ્યારે તેને સમજાવે છે ત્યારે તે પાપી જીવને ખ્યાલ આવે છે પછી તો તે પાપી જીવ કરોડો યુગ સુધી હું ભૂલ્યો હું ભૂલ્યો સંતો જે કહેતા હતા એ અજોડ સત્ય હતું આવું બોલીને પશ્ચાતાપ કરે છે ત્યારે તે જીવને સંતો છોડાવે છે પછી તે જીવ ફરીથી પાપ માર્ગે ચાલતો નથી પ્યારા શ્રીહરીએ આટલી વાત કહી પછી સ્નાન કરીને હરખ ભર્યા પાણીમાંથી બહાર નીકળ્યા બધા જરીમય વસ્ત્ર પહેર્યા જરિયાની શણગારવાળા અશ્વ ઉપર પ્યારા શ્રીહરી સવાર થયા તે સમયે વિવિધ પ્રકારના વાજિ વાગવા લાગ્યા ચોપદાર જય 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 ધર્મકુમારની જય જય આમ બોલી છડી પુકારવા લાગ્યા સોનાના કરસ વાળું સોનેરી છત્ર શ્રીહરીના શિર પર ધારણ કર્યું તેની શોભા કહી શકાતી ન હતી શ્રીહરીની બંને બાજુએ સોનેરી ચામર ઢોળાઈ રહ્યા હતા તે પછી ભાદર ગામના સોરી ભાદરા ગામના અને જોડિયા ગામના સમગ્ર હરિભક્તો ત્યાં શ્રીહરી પાસે આવ્યા શ્રીહરિના દર્શન કરી તેઓ બધા મનમાં ખૂબ રાજી થયા તેમના હૃદયમાં અપાર પ્રેમ હતો તેઓ સૌ દંડ સૌ દંડવત પ્રણામ કરવા લાગ્યા શ્રીહરિની મૂર્તિ સામે નજર કરીને તે મૂર્તિ હૃદયમાં ઉતારી લીધી તેમાં ભાદરા ગામના મૂળજી ભક્ત એટલે ગુણાત્યાનંદ સ્વામી બીજા ભાદરા ગામના ડોસા પટેલ અને ત્રીજા વસરામ સુતાર આ ત્રણ ભક્તો મુખ્ય હતા તે ત્રણ હરિભક્તો એવા વિચક્ષણ હતા હાલર પક્ષીની લાકડીની જેમ બંને નેત્રોમાં મૂર્તિને ગ્રહણ કરી હતી આપણા સત્સંગમાં એવું કહેવાય છે ભાદરા ગામ એટલે મુક્તોની ખાણ અત્યાર સુધીમાં દાદા એટલા બધા મોટા મોટા મુક્તો થયા છે ગામમાં એટલા મોટા મોટા મુક્તો હમણાં જોગી સ્વામી સુધી એવા એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો મુક્તોની ખાણ ગણાય ગુણાત્યાનંદ સ્વામી તો જાણીએ જ છે ડોસા ભક્ત પણ એવા હતા સૂકો રોટલો ને મરચું ખાતા સંતો દર્શન કરવા આવતા એમના સંતો પૂછે ભગત આવું અરે સ્વામી આ રોટલામાં તો પેંડા બરફી જલેબી કરતા મોટો સ્વાદ મહારાજનું સ્મરણ છે એ ડોસા ભક્ત વસરામ સુતાર આમ જતા હતા રસ્તામાં કીડીનો રાફડો જોયો દુઃખ થયું શ્રીજી મહારાજ પ્રગટ થયા જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થશે આ કીડીનું ક્યારે થશે ત્યાં ઉભા રહી ગયા શમિનારાયણ સમિનારાયણ 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 ધૂન કરવા લાગ્યા એક એક કીડીના શરીરમાંથી તેજ નીકળ્યું ચતુર્ભુજ શરીર ધારણ કર્યું અને દિવ્ય ભૂમાપુરુષના લોકમાંથી વિમાન આવી એક એક કીડીનો આત્મા મુક્તનું શરીર ધારણ કરી સીધા કીડેરા દેહને છોડી અને ભૂમાપુરુષના લોકમાં ગઈ બોલો આટલું ઐશ્વર્ય કેમાં હતું વસરામ સુથારમાં પણ આ બધું એશ્વર્ય કેને લીધે હતું આંખમાં મૂર્તિને ધારણ કરી હતી અખંડ હાલર પક્ષી લાકડીને પકડે એમ પકડી હતી તે મૂર્તિને જીવનભર નેત્રોમાં રાખી હતી દેહની બધી ક્રિયાઓ અખંડ મૂર્તિમાં રહીને કરતા મૂળજી શર્મા પટેલ ડોસાભાઈ અને સુથાર વસરામભાઈ આ ત્રણેય ભાદરાના હરિભક્તો હતા શ્રીહરિની મૂર્તિમાં તલ્લીન વૃત્તિથી રહેતા હતા એક તારને ક્યારેય તૂટવા દેતા નહોતા આપણે પણ આ પીવડા મહારાજને આવી રીતે સંભાળીને ઘણું થઈ ગયું પ્રયત્ન કરો થાય છે આવું બધું થઈ શકે મહેનત કરવી પડે પૈસા કમાવા કેટલી મહેનત કરી બંગલા કરવા કેટલી મહેનત કરી મૂર્તિ સંભાળવા મહેનત કરી છે દાદા ગુરુજી આપણા પૂજ્યપાઠ ગુરુદેવ નાના હતા રૂમમાં પૂરી દેતા સવારથી સાંજ સુધી રૂમમાં રાખતા એક મૂર્તિ સામે મૂકી દેતા આવી રીતે મોટા સદગુરુઓ મૂર્તિ સિદ્ધ કરતા ને કરાવતા આપણે કરી છે મહેનત કરો થોડી ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમ પંચમપુરમાં શ્રીહરિ રૂપારેલ નદીએ સ્નાન કરવા ગયા અને કીર્તન ગવડાવીને મોક્ષ માર્ગની વાત કરી એ નામે સત્તરમો તરંગ સમાપ્ત થયો ઘનશ્યામ મહારાજની